तो केम छो विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर नंबर 8 दंडकीय मूळी ना प्राप्ति स्थान ना अंदर आगळ वधीशुं। लास्ट चेप्टर में आपणे मालिकी ना भंडोरो जेना अंदर इक्विटी शेयर विषय चर्चा करी थी अने घणा अंशे मैं तमने प्रेफरेंस शेयर विषय पण जानकारी आपी दीधेली छे। जेम के इक्विटी शेयर कोने कहेवाय, तो इक्विटी शेयर एटले जे शेयर होल्डर ने डिविडन अने धंधो बंद करती वक्त मूड़ी परत मेरवामा छेल्लो हक होय एने इक्विटी शेयर कहेवाय छे। एवी रीते प्रेफरेंस शेयर कोने कहेवाय, तो एज व्याख्या पण पहेलो हक मळे छे। एटले डिविडन अने मूड़ी परत मेरवामा इक्विटी शेयर करता पहला हक मळे एवा शेयर ने प्रेफरेंस शेयर कहेवाय छे। अमुक लाक्षणिकता तमने कराई दी कि प्रेफरेंस शेयर नो डिविडन नो दर फिक्स होय छे, प्रेफरेंस शेयर ने वोटिंग करवानो मोस्टली अधिकार नथी, बराबर डिविडन एमने फिक्स दरे मळतुं रहे छे। एटले वारंवार जानकारी कीधी, अने ज्यारे कंपनी बंद थाय तो देवा चूकव्या पछी नाणा प्रेफरेंस शेयर ने पहला परत मळे छे। એવી ઘણી બધી વસ્તુઓ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરી છે, આજે વધીએ છીએ। હવે એનો અર્થ અને લાક્ષણિકતાઓ, તો જેમ મેં તમને કીધું તમે ચોપડીમાં જોઈ શકો છો કે પ્રેફરન્શિયલ એટલે કે નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય, અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય એવા શેરને પ્રેફરન્શિયલ કહેવાય છે। લાક્ષણિકતા કઈ છે? તો સૌથી પહેલા ડિવિડન્ડ શું છે, આમાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હશે। બધી વસ્તુ મેં તમને લાસ્ટ વિડીયોમાં જણાવી છે, તો જે વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ વિડીયો ન જોયો હોય પહેલાં તમે એ જોઈ લો, કારણ કે એમાં ઇક્વિટી શેરના વિડીયોમાં ઘણા અંશે મેં તમને પ્રેફરન્સ શેર જોડે સરખામણી કરીને બધું સમજાવ્યું છે અને વધારે ક્લિયરન્સ મળશે તમને। મત અધિકાર, તો પ્રેફરન્સ શેરને મત અધિકાર એમ તો હોતો નથી, પણ વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ એવો વસ્તુ જોડે સંકળાયેલું વોટિંગ હોય જે પ્રેફરન્સ શેરના હકને અસર કરે છે, એટલે મત આપી શકે, પણ ક્યારે આપી શકે? જ્યારે તેમના હિત સાથે, તેમના એટલે પ્રેફરન્સ શેરના હિત સાથે સંબંધિત કોઈ નિર્ણય લેવાતો હોય તો જ પ્રેફરન્સ શેરને મત આપવાનો અધિકાર છે, અન્યથા નહીં। પસંદગી એટલે કે કયા શેરહોલ્ડર આ શેરહોલ્ડરમાં આ પ્રેફરન્સ શેરમાં નિવેશ કરે, તો જે શેરહોલ્ડરને ફિક્સ રિટર્ન જોઈએ, સિક્યોરિટી જોઈએ કે મારા પૈસા જાય નહીં, નેચરલી છે એ વ્યક્તિઓ પ્રેફરન્સ શેર ખરીદશે, કારણ કે ઇક્વિટી શેર તો બહુ રિસ્કી છે, આપણે ડિસ્કસ કર્યું છે, બરાબર બેટા। તો સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ પ્રકારનો પ્રેફરન્સ શેર ખરીદે છે। બજાર ભાવ, આનો બજાર ભાવ પણ ફિક્સ હોય છે, સ્થિર હોય, ક્યારે વધે ઘટે નહીં। મૂડી લાભનો જે મહત્વ છે અને મૂડી લાભ જે છે એ કોને મળે? ઇક્વિટી શેરહોલ્ડરને મળે, કારણ કે રિસ્કી તો એ છે, તો પ્રેફરન્સ શેર શું હોય છે? ભાવ ક્યારે પણ વધતો ઘટતો નથી। જોખમનું પ્રમાણ, તો એ ઘણું સમજાયું છે, ઇક્વિટી શેરની સરખામણીમાં પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું છે। મૂડી પરત, તો ક્યારે મૂડી, જ્યારે વિસર્જન થાય તો મિલકતો વેચીને કંપની શું કરે? પોતાના દેવા ચૂકવે, દેવા ચૂકવ્યા પછી સૌથી પહેલા પ્રેફરન્સ શેરને પૈસા પરત આપવામાં આવે છે ઇક્વિટી શેર કરતા પહેલા। તો એવી રીતે આ બધી લાક્ષણિકતાઓ આપણે ચર્ચા કરેલી છે, આગળ વધીએ છીએ। પ્રકારો પ્રેફરન્સ શેરના, એમ તો સાચે કહું ને તો ઘણા બધા પ્રકાર છે, પણ તમારા સિલેબસમાં બે પ્રકાર, એને પણ ખાલી નામ જ તમારે યાદ રાખવાનું છે કે 20 વર્ષ પછી પરત કરવાના પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પહેલા પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર, એટલે પ્રેફરન્સ શેર નાણાં પરત કરવાની સાથે સંબંધિત છે। એક એવા પ્રેફરન્સ શેર જેને 20 વર્ષ પછી નાણાં પાછા કરી દેવાશે, અને એક એવા જે 20 વર્ષ પછી પહેલાં નાણાં પરત કરાશે, એમ તો ઘણા બધા પ્રેફરન્સ છે, પણ તમારે અહીંયા એક બહુ શોર્ટ બહુ ટૂંકું પ્રકાર ખાલી નામ જોડે સમજાય છે। તો મારા વિદ્યાર્થી મિત્રો, તમને પ્રેફરન્સ શેરનો લાક્ષણિકતાઓ ખ્યાલ આવી ગયો હશે। હવે એવી રીતે ફટાફટ આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે તફાવત સમજી લઈએ, બધાને ખબર જ છે। એક તો તમે અર્થ લખી જો, ભલે ચોપડીમાં તફાવતમાં અર્થ નથી તો અર્થ લખી દેવાનો, એના પછી ફરજિયાત, એટલે કે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે,
દરેક કંપનીને ઇક્વિટી શેર તો બહાર પાડવા જ પડે એ ફરજિયાત છે, પણ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. ડિવિડન્ડનો દર સમજાયું છે, ઇક્વિટી શેરનો ડિવિડન્ડનો દર ફિક્સ નથી હોતો, જ્યારે કે પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડનો દર ફિક્સ હોય છે. અધિકાર, તો ઇક્વિટી શેરને મત આપવાનો અધિકાર છે, વાર્ષિક સભામાં જવાનો અધિકાર છે, કારણ કે એ ધંધાના માલિક છે, જ્યારે કે પ્રેફરન્સ શેરને આવો કોઈ અધિકાર નથી. જોખમ, ઇક્વિટી શેરમાં પ્રેફરન્સ શેરની સરખામણીમાં વધુ જોખમ હોય છે, જ્યારે કે પ્રેફરન્સ શેરમાં ઓછું જોખમ હોય છે. રોકાણકારો, કયા રોકાણકારો આપણે ઉપર સમજાવ્યું તમને કે જે રોકાણકારને જોખમ લેવાની ક્ષમતા હોય એ ઇક્વિટી શેરમાં નિવેશ કરે, પણ જે રોકાણકારને ફિક્સ પૈસા પાછા જોઈએ, જેને કોઈ જોખમ લેવાનું નથી, એ પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે. બજાર ભાવ, ઇક્વિટી શેરનો બજાર ભાવ વધતો ઘટતો રહે છે, જ્યારે કે પ્રેફરન્સ શેરનો બજાર ભાવ સ્થિર હોય છે. અને મૂડીમાં વૃદ્ધિ, યસ, મૂડીમાં વૃદ્ધિ, કોઈ પણ કંપની ઇક્વિટી શેર હોલ્ડરને હકના શેર, બોનસ શેર આપીને મૂડીમાં વૃદ્ધિ કરી શકે, જ્યારે કે પ્રેફરન્સ શેરમાં કોઈ બોનસ અને હકના શેર હોતા નથી, એટલે એમાં મૂડીમાં વૃદ્ધિ ન થાય. મને ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયું છે. આપણે ડિસ્કસ કરી દીધું કે પ્રેફરન્સ શેર અને ઇક્વિટીમાં તફાવત શું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માલિકીની મૂડી ચાલી રહી છે. માલિકીની મૂડીમાં છેલ્લો ટોપિક છે, ત્રીજા પ્રકારની માલિકીની મૂડી છે, રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. એક્ઝામમાં 2 કે 3 માર્કમાં આવી શકે છે. જો નામથી જ ખબર પડે છે, રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. તો તમે સમજાવો, જુઓ, દરેક કંપની આખા વર્ષમાં જે નફો કરે એ નફો આખો ને આખો ઉપયોગ ના કરીને, કોઈ પણ વ્યક્તિ પોતાના વાર્ષિક નફાનો બધો નફો ઉપયોગ ના કરે, હંમેશા એ નફામાંથી અમુક રકમ એ અનામત સ્વરૂપે રાખી મૂકે. કેમ રાખી મૂકે સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે. તમારા પપ્પા જે કમાવે છે મહિનામાં કે વર્ષમાં, શું બધો ખર્ચો કરી નાખે? બચત કરે છે ને? શા માટે કરે છે? હવે એનો પ્રશ્નનો જવાબ તમારો હશે જ ને બેટા. કોઈ પણ પેરેન્ટ્સ બચત કરે કેમ? કારણ કે ભવિષ્યમાં કંઈ પણ સર્જાય અને પૈસાની જરૂરત પડે તો આપણા પાસે પૈસા સેફ્ટીમાં હોવા જોઈએ. તો એ જ ઇન્ટેન્શન કંપનીનું છે. વર્ષમાં જે પણ નફો કમાવે બધો ઉપયોગ ના કરે, અમુક રકમ અનામત સ્વરૂપે રાખી મૂકે, કે જો કોઈ એવો સંજોગ બન્યો જ્યાં આપણને ખર્ચો કરવાનો કરવો પડશે તો ત્યારે આપણા પાસે પૂરતા પૈસા હોય. તો દરેક કંપની પોતાનો નફો જે છે એમાંથી અમુક ભાગ અનામત સ્વરૂપે રાખે છે, દર વર્ષે રાખે છે. હવે સમજો, ધારો કે ભગવાન ન કરે એવું કંઈ થાય જ નહીં, અને 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 8 વર્ષ નીકળી ગયા, પણ આ દર વર્ષે જે કંપની અનામત રાખતી રહે છે એનો ઉપયોગ થતો નથી, કારણ કે એવો કોઈ સંજોગ ઊભો ન થયો. હવે 8 લાખ રૂપિયા જમા થઈ ગયા, તો કંપની જમા કરીને 8-10 વર્ષ પૈસા પડ્યા હોય તો પછી કંપની શું કરે? નેચરલી શું કરો, એ નફો જે જમા કર્યો છે ને એ પાછો પોતાના ધંધામાં રોકાણ કરી દે. સમજ્યા? તો શું થયું, જે નફો આપણે અનામત સ્વરૂપે રાખ્યો હતો એનું શું કર્યું, આપણે આપણા ધંધામાં પુનઃરોકાણ કર્યું. તો આ જે નફો આપણે જે અનામત સ્વરૂપે રાખતા હતા દર વર્ષે, એ આપણો પોતાનો કંપનીનો જ છે ને, એટલે માલિકીની મૂડી જ કહેવાય ને. પણ એમાં એના માટે કોઈથી પૂછવું ન પડે આપણને કે આપણે આનો ઉપયોગ કરીએ કે ના કરીએ. તો જ્યારે નફો બહુ વધી જાય, દર વર્ષે અનામત બહુ વધી જાય, એના પછી અમુક વર્ષ પછી એ રકમ પાછી ધંધામાં રોકવામાં આવે છે, એને કહેવાય નફાનો પુનઃરોકાણ અથવા રાખી મૂકેલ કમાણી, એનું પુનઃરોકાણ. તો જ્યારે મિત્રો, હવે આપણે ફટાફટથી સ્પીડથી આ વસ્તુ સમજી લઈએ. જો લખ્યું છે, કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો નફો ડિવિડન્ડમાં વહેંચવાના બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે રાખે છે, અને ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલ કમાણીનો ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે, તેને નફાનું પુનઃરોકાણ કહેવાય છે. તો એના ફાયદાઓ કયા છે બેટા? મંદીના સમયમાં ઉપયોગી, એક તો જ્યારે મંદી આવે અને કંપનીને કંઈ નુકસાન બેઠવું પડે નેચરલી છે, તો આ રાખી મૂકેલ કમાણી ઘણી કામ આવે છે. આપણી બચતો જ આપણને મંદીના સમયમાં કામ આવે છે.
भावि योजना अमल माटे उपयोगी भावि योजना धारो के भविष्य में आपने धंधा में विकास विस्तरण आधुनिकरण मॉडर्नाइजेशन लागू होय अने एना माटे आपने मूड़ी की जरूरत पड़े तो आज राखी मुकेल कमाणी छे एवुनो उपयोग करीने आपणे धंधामां प्रगति विकास अने मॉडर्नाइजेशन आधुनिकरण लावी शकीए छीए। नवी मिलकत खरीदवा माटे उपयोगी बराबर अमुक मिलकतो एवी होय छे बेटा जेनुं अंदाजित आयुष्य फिक्स होय छे अमुक यंत्रों मोटा मोटा यंत्र एवं होने अंदाजित आयुष्य फिक्स होने ये फिक्स आयुष्य पछी एनो उपयोग तो कर सकते पर मेंटेनेंस नो खर्चो बहुत मोटो आए ने पड़तर वे एना करता ए मिलकत वेची ने नवी मिलकत वसावी ए वधारे सारू। तो जारे आवी मोटी मोटी मिलकतो खरीदवानी होय एनी रकम बहुत मोटी होय छे त्यारे नेचरली छे धंधामांथी एकठ्ठा पैसा काढवा ए धंधानी आर्थिक स्थिति ने असर करे तो ए समय आज राखी मुकेल कमाणी जे छे जेनो उपयोग थयो नथी एना द्वारा आपणे मिलकतो खरीदी शकीए अने आपणे धंधा उपर वधारे बोजो पण पड़शे नहीं। स्थिर डिविडेंड नीति आ बहु अगत्यनुं छे एक्जाम में पूछे छे स्थिर डिविडेंड जो हवे शुं इक्विटी शेर होल्डर ने एक तो बहु रिस्की छे अने कंपनी नफो करे तो डिविडेंड आपे नफो न करे तो डिविडेंड न आपे ए कहेवुं तो समजावुं तो बहु सरळ छे અને હકીકત પણ આ છે જ પણ પ્રેક્ટિકલી વિચારો કોઈ વર્ષે કંપની ડિવિડન્ડ ન આપે તો એની અસર શું થાય સીધે સીધી રોકાણકારો ઉપર નેગેટિવ અસર થાય અને રોકાણકારો એવું સમજે કે કંપની નફો નથી કરતી એટલા માટે આપણને ડિવિડન્ડ નથી આપતી એટલે ભવિષ્યમાં આપણું રોકાણ ડૂબી શકે છે એટલે પૈસા કાઢી લે આવી અફવાઓ ફેલાવે તો આ કંપનીઓ પણ બહુ ચાલાક છે હવે નફો ન કરે ને કંપની જે વર્ષે છતાંય ડિવિડન્ડ આપે હવે ક્યાંથી રાખી મૂકેલ કમાણીમાંથી રાખી મૂકેલ જે કમાણી છે એ અનામતો છે એ અનામતથી કંપની શું કરે જે વર્ષે નફો ઓછો થયો હોય એ વર્ષે પણ કંપની ડિવિડન્ડ આપે અને રોકાણકારને સંતુષ્ટ રાખે એવી રીતે રાખી મૂકેલ કમાણી જે છે એ ડિવિડન્ડને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે। એના પછી ઉછીની મૂડી પરત કરાય કંપની જ્યારે લોન લીધી હોય ડિબેન્ચર બહાર પાડ્યા હોય લોન લીધી હોય અને લોન પાછી આપવાની હોય તો આ લોન પાછી આપતી ફેરે પણ રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે અને મૂડી પડતરમાં ઘટાડો મૂડી પડતરમાં હવે તમે જુઓ બેટા વિદ્યાર્થી મિત્રો જ્યારે કંપનીને મૂડીની જરૂરત પડે તો કંપની શું કરે લોન લે છે બધાને ખબર જ છે હવે તમે લોન લો તો મફતમાં તો મળે નહીં એનો વ્યાજ તો ચૂકવવો પડે અને વ્યાજ શું છે ધંધા માટે ખર્ચો છે ધંધાનો ખર્ચો છે એટલે તમે આ વ્યાજ લોન લઈને કંઈ કામ કરો તો તમારે એ જે ઉત્પાદન પ્રવૃત્તિમાં કે જે કામમાં તમે આ લોનના પૈસા વાપરો છો એની પડતર તો વધે કેમ પડતર વધે કારણ કે આજે લોનનો વ્યાજ છે એ પણ એનો જ ખર્ચો ગણાશે એટલે પડતર વધી જાય તો એના કરતાં કંપની પાસે રાખી મૂકેલ કમાણી પડી હોય બરાબર અને બહુ પૈસા જમા થઈ ગયા હોય તો એ જ નાણાં જે છે એ તો પોતાના જ છે કોઈને વ્યાજ આપવાની પણ જરૂરત નથી તો એવા સમયમાં જ્યારે આપણને મૂડીનો ઉપયોગ કરવો હોય ત્યારે આ જે છે એ બહુ હકારાત્મક અસર પૂરી પાડે છે અને વગર વ્યાજે આપણે આ પોતાના નાણાંનો ઉપયોગ કરીએ છીએ અને મૂડી પડતરમાં ઘટાડો કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો રાખી મૂકેલ કમાણીના ફાયદાની ચર્ચા કરી હવે આપણે કરીશું મર્યાદાઓ સૌથી પહેલાં ઇજારાશાહીને પ્રોત્સાહન શું કે છે વધુ પડતું નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પોષે છે બરાબર વધુ પડતું ઇજારાશાહી કોને કહેવાય મોનોપોલી કહેવાય જ્યારે આપણે ઘણા કંપનીઓ શું કરતી હોય છે તમને ખબર છે કે જાણી જોઈને એવી પોલિસીઓ ઘડે છે જેનાથી ડિવિડન્ડ ઓછું આપવાનું અને પૈસા પોતાની આર્થિક સદ્ધરતા વધારવા માટે વધારે પૈસા એકઠા કરે છે આપણે આની ચર્ચા કરીશું તો આ ઇજારાશાહીને પોષે છે સત્તાખોરીને ઉત્તેજન હવે સત્તાખોરીને કેવી રીતે ઉત્તેજન મળે જુઓ ઘણીવાર ધંધાના સંચાલકો શું કરે ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારે અનામત ભંડોળ ખાતે લઈ જાય છે અને તેના શેરના બજાર ભાવ ઘટે છે હવે તમે સમજો મેં તમને સમજાવ્યું છે ધારો કે કંપની જે વર્ષે નફો કરે એ નફામાંથી સૌ કંપની શું કરે સૌથી પહેલાં ડિવિડન્ડ આપે અમુક રકમ ડિવિડન્ડમાં આપે અમુક રકમ અનામત રૂપે રાખી મૂકે તો ઘણી કંપની શું કરે ખબર છે કે જે નફો થાય ને
એમાંથી અનામત વધારે મૂકી જાણી જોઈને અને ડિવિડન્ડ ઓછું આપે, કારણ કે એ તો કંપની ઉપર ડિપેન્ડ છે. કંપની ડિવિડન્ડ જો ઓછું આપવા હોય છે તો ઇક્વિટી શેર હોલ્ડર કહેવા નથી આવવાના. કેમ? કારણ કે એમને ખબર જ છે કે એ ઓલરેડી રિસ્કી છે. તો રોકા ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ માટે કંઈ પણ કહેવા કંઈ પણ કહી શકાય નહીં, એ કંઈ કહી શકે નહીં. એટલે ઘણી કંપનીના પ્રમોટર શું કરે, બોર્ડ એટલે શું કરે, નફામાંથી ડિવિડન્ડ ઓછું આપે અને અનામત વધારે મૂકે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડિવિડન્ડ ઓછું આપે ને ત્યારે શું થાય? ડિવિડન્ડ ઓછું આપે એટલે તમને સમજાયું કે માર્કેટમાં અફવા ફેલાવ કે કંપનીની સ્થિતિ ખરાબ છે, કંપની નફો ઓછી કરી રહી છે, અથવા કંપની જે છે એ ડિવિડન્ડ ઓછું આપે છે એટલે આ કંપનીમાં રોકાણ કરવું સારું નથી. તો આ નેગેટિવ અફવા ફેલાવે, નેગેટિવ અફવાથી બજારનો ભાવ શું થાય, ઘટી જાય. શેરનો ભાવ શું થાય, ઘટી જાય. તો સટ્ટાખોરી કઈ થઈ? હવે આગળ જુઓ, આ સમય શું કરે, જ્યારે ભાવ ઘટે ને તો સંચાલકો પોતે પોતાના શેર ખરીદી લે અને પછી શું કરે, પાછળથી વધારે ઊંચું ડિવિડન્ડ જાહેર કરે એટલે પાછા ભાવ ઉચકાય. એટલે ડિરેક્ટરોએ પહેલા ડિવિડન્ડ ઓછું આપીને બજાર ભાવ ઘટાડ્યો અને શેર પોતે લઈ લીધા, પછી પોતે જ વધારે ડિવિડન્ડ આપીને શેર ઉચકાય. એટલે કંપનીને શું થયું, એ સટ્ટાખોરી થઈને, કારણ કે આનો લાભ કોને મળ્યો, પબ્લિક ના મળ્યો, એ લાભ તો ડિરેક્ટર પ્રમોટર્સ પોતે લઈ ગયા. તો આવી રીતે ઘણી અંદર ખાતે આવી ચીટિંગો ચાલતી હોય છે. ચીટિંગ ના કહીએ પણ આને સટ્ટાખોરી કહીએ, સટ્ટાખોરીઓ ચાલતી હોય છે. આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ, નેચરલી છે, ધંધાનું પુનઃરોકાણ જે છે એ નવી કંપની માટે બહુ મુશ્કેલ છે. કારણ કે નવી નવી કંપની માર્કેટમાં આવે તો અમુક વર્ષો સુધી તો એમને શું કરવું પડે છે, ઓછા નફાથી કામ કરવું પડે છે. તો નવી કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરવું બહુ મુશ્કેલ બને છે. અને જે આર્થિક રીતે નબળી કંપનીઓ હોય છે એનો નફો તો ઓછો જ હોય છે, એટલે એવી કંપનીઓ અનામત બહુ ઓછી મૂકતી હોય છે. એટલે આ જે છે આ નફાનું પુનઃરોકાણ જે છે એ મોસ્ટલી દેશની જે એ ગ્રેડ કંપની હોય છે એના માટે જ શક્ય છે. અને નાના રોકાણકારને લાભ નહીં, નાના રોકાણકારને કોઈ લાભ નથી આ રીતથી. કેમ? કારણ કે શું કહે છે, તો નાના રોકાણકારો શું કહે, ઊંચા ડિવિડન્ડની અપેક્ષામાં કંપનીમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો શું કરતા હોય, નફાનું પુનઃરોકાણ એટલે અનામતમાં વધુ રકમ રાખતા હોય છે. ત્યારે કહે જે તમે મેં સટ્ટાખોરીમાં સમજાવ્યો, જાણી જોઈને શું કરે, કંપની અનામતો વધારે મૂકે જેથી ડિવિડન્ડમાં વેચવા માટે રકમ ઓછી પડી જાય, એટલે નાનો રોકાણકારને ડિવિડન્ડનો લાભ મળતું નથી. તો જે કંપનીઓ અનામતો મૂકતી હોય છે એ ડિવિડન્ડ ક્યારેક ક્યારેક ઓછું આપતી હોય છે, જેમનો લાભ શેરહોલ્ડરને મળતો નથી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, નફાનું પુનઃરોકાણ જે છે એ કંપની માટે ઘણા ફાયદાઓ પણ છે, પણ અમુક શેરહોલ્ડર માટે અનામતો પણ મર્યાદાઓ પણ છે. તો હું સમજુ છું તમને આ ટોપિક બહુ સરળતાથી ખ્યાલ આવી ગયું છે. અને બધા પ્રોપરલી વિડીયો જુઓ અને પછી ચોપડીનું વાંચો તો તમને બધું ખ્યાલ આવી જશે. સો થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.